સુપર હિટ્સ 95 રેડ એફએમ નું છું રેપચિક રોશન. હેપી સન્ડે એવરીવન. લઈને આવી ગયો પતે કી બાત, અને આ વખતે પતે કી બાત પર મારી સાથે છે હું વિજય મેવાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. વિજયભાઈ, આજે એક્સપો છે, એમાં તમે મને ફૂડ એન્ડ એગ્રો વિશે કહો કે શું છે એની અંદર, કઈ કઈ વસ્તુઓ નવી છે આ વખતે. ફૂડ એન્ડ એગ્રી આ અમારી ચોથી એડિશન છે, અને ગ્રેજ્યુઅલી દર વર્ષે ફૂડ એન્ડ એગ્રીમાં અમને ફૂટફોલ્સ અને એક્ઝિબિટર્સ નો સપોર્ટ રહ્યો છે, અને ગ્રેજ્યુઅલી બુકિંગ પણ વધતું જાય છે. અત્યાર સુધીમાં અમે 2500 સ્ક્વેર મીટર નું ઓનલી ફૂડ એન્ડ એગ્રીનું બુકિંગ થયું છે, અને લગભગ 11,000 પ્લસ અમને ઓનલાઈન રજીસ્ટ્રેશન મળી ગયા છે. ક્યા બાત હૈ. અને લગભગ 18,000-20,000 ના ફૂટફોલ રહે એવી અમારી ગણતરી છે. આ વખતના એક્ઝિબિશનમાં જે લોકોએ કુદરતી ગાયનો અને કુદરતી ઉપયોગ જેને કર્યો છે, કુદરતી જેને ખેતી કરી છે, અને જે ઓછી જગ્યામાં વધુ પ્રોડક્શન લઈ શક્યા છે, હાઈટેક ખેતી પણ જેમણે કરી છે, તે લોકોના માટે અમે સ્પેશિયલ ધરતીપુત્ર એવોર્ડ પણ જાહેર કર્યો છે આ વખતે. એ બીજે દિવસે રવિવારે સવારે 11 વાગે પ્લેટિનિયમ હોલમાં ધરતીપુત્ર એવોર્ડ આપવામાં આવશે. એમાં અમને 85+ એપ્લિકેશનો આવી છે, એમાંથી અમારી જ્યુરી નક્કી કરીને એવોર્ડ આપશે. એ એવોર્ડ આપણા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે આપવામાં આવનાર છે. પુરુષોત્તમ રૂપાલાજી પણ આ એક્ઝિબિશનમાં રવિવારે મુલાકાત લેવાના છે. અને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા અમૂલ છે, સુમૂલ છે, ગુજરાત એગ્રો છે, એવા અતુલ બેકરી છે, એવા ઘણા કૃષ્ણા આઈસક્રીમ છે, એવા ઘણા સ્ટોલ આ વખતના એક્ઝિબિશનમાં અમે મેળવી શક્યા છીએ. સો કયા પ્રકારના લોકોને સૌથી વધારે ફાયદો થશે આ એક્સપોથી? આ એક્સપોથી એક તો જાહેર જનતાને, સુરતની જનતાને કંઈક નવું જાણવાનું મળશે. ફૂડ એન્ડ એગ્રીમાં જે હિસાબે આ ઓર્ગેનિક અત્યારે ને નેચરોપથી પર જે લોકો જઈ રહ્યા છે, ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યા છે, ખેડૂતોને એ બાબતની માહિતી મળશે. એમાં વિવિધ અમે સેમિનાર્સો પણ રાખવામાં આવ્યા છે. હાઈટેક ખેતી કેવી રીતે કરવી, નૈસર્ગિક અને કુદરતી ખેતી કેવી રીતે કરવી, ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી, એ હિસાબે બી માહિતી આપવામાં આવશે. એટલે આ વખતના બજેટ બી ઉદ્યોગ લક્ષી અને ખેતી લક્ષી છે, તો તેમાં પણ એક અમે ભાગ બનીને લોકોને અવેરનેસ આપવાનો કોશિશ કરીશું. ઓકે, રેડ એફએમ પર હું છું રેપચિક રોશન. થોડીક જ વારમાં ફરી આવું છું, બજાતે રહો.